સમાચારમાં આગળ વાત. સુરેન્દ્રનગરની પીએસઆઈ પર જીવલેણ હુમલાનો મામલો મુખ્ય આરોપી ભચાઉ પાસે જોવા મળ્યો. ટોલનાકાના સીસીટીવીમાં કેદ થયા આરોપી. મુખ્ય આરોપી કચ્છ તરફ ભાગ્યાની શંકા. મહત્વનું છે કે આરોપીઓએ ઝીંઝુવાડા પીએસઆઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. જાલમસિંહ ઝાલા નામના મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો, જે ભચાઉ ટોલનાકાના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે, જ્યારે અન્ય ચાર આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કરાયા છે. ચાર આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે અને તાત્કાલિક તે ચાર સભ્યોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે જીપીએસસીની વર્ગ એક અને બે માટે પ્રિલિમ પરીક્ષા સવારે 10 થી 6 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક, ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને બે, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે ની પ્રિલિમિનરી પરીક્ષા અમદાવાદ ગ્રામ્યના 97 કેન્દ્રો પર 23,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. દરેક પરીક્ષા કેન્દ્રને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. તો મહત્વનું છે કે પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સવારે 10 થી 6 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે. તો આજે જીપીએસસીની વર્ગ એક અને બે માટેની પ્રિલિમ પરીક્ષા ચાલી રહી છે, જેને લઈને ઉમેદવારોએ પણ તમામ તૈયારી કરી લીધી છે. તો મહેસાણામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. મુકાસણમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરવામાં આવી. ખાંડ ગોળ તેલની ચોરી કરીને ચોરો ફરાર થયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાન માલિકે નોંધાવી છે પોલીસ ફરિયાદ. તો ખાંડ ગોળ અને તેલની ચોરી કરી હતી. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.